धोरण छ विषय इंग्लिश तेमा छे यूनिट फोर एक्टिविटी सेवन और डिफरंट एक्सपीरियंस एटले और डिफरंट एटले कई जुदो अलग एक्सपीरियंस एटले अनुभव। हवे आ एक सरस मजानी स्टोरी छे मतलब वार्ता छे। आ स्टोरी में आपणे जोईए केवो जुदो अनुभव थशे अथवा केवो अनुभव थयो छे और डिफरंट्स एक्सपीरियंस और डिफरंट्स एटले कंईक जुदो ज अनुभव। हवे आपणे वाँचीए आई हेड अ बेड एक्सपीरियंस। શું કહે છે કે મને ખૂબ જ ખરાબ અનુભવ થયો। ઇટ હેપન લાસ્ટ વીક એટલે આ ઘટના ક્યારે થઈ હતી। લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે બની હતી। ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબર્સ હુડ। મેરેજ સેરેમની એટલે લગ્ન ઉત્સવ। મારા પડોશીમાં એક લગ્ન ઉત્સવ હતો। ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ એટલે ત્યાં ખૂબ જ અવાજ થતો હતો એટલે વધારે અવાજ થઈ રહ્યો હતો। આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી સ્લીપ એટલે સૂવું પ્રોપરલી એટલે બરાબર। આથી હું બરાબર સૂઈ શક્યો નહીં। આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી એટલે હું બરાબર સૂઈ શક્યો નહીં। સો આઈ વોક અપ એટ હાફ પાસ્ટ એટ એટલે આથી મને ઉઠવામાં મોડું થઈ ગયું। હાફ પાસ્ટ એટલે અડધો કલાક। આઈ ગેટ અપ ક્વિકલી એન્ડ લુક ટુક અ શોવેર ઇન અ હરી ફરીથી આઈ ગેટ અપ ક્વિકલી એન્ડ ટુક અ શોવેર ઇન અ હરી શોવેર એટલે નાહવું અને હરી એટલે ઝડપથી એટલે હું ઝડપથી ઉઠ્યો અને ઝડપથી ફટાફટ સ્નાન કર્યું। આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી મારી પાસે એક કપ ચા પીવાનો પણ સમય હતો નહીં। ઇટ વોઝ 10 to 9 નવ વાગ્યામાં 10 જ મિનિટની વાર હતી। આઈ ડ્રોવ માય બાઇક ફાસ્ટ ડ્રોવ એટલે ચલાવવું મેં મારી બાઇક ઝડપથી ચલાવી। આઈ હોપડ ટુ રીચ ઓન ટાઈમ મને આશા હતી કે હું સમયસર પહોંચીશ। આઈ એક્સિલરેટેડ ધ બાઇક એટલે મેં બાઇકની ગતિ વધારી। ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ આઈ ફેલ્ડ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ ટ્રાફિક લાઇટની જે લાઇટ હતી તે કેવી હતી લાલ હતી વોઝ રેડ એટલે લાલ હતી। હું મારી બાઇક છે તે ટ્રાફિક બાઇક પર ઊભી રાખવા નિષ્ફળ ગયો કેમ કારણ કે બાઇકની ગતિ કેવી હતી વધારે હતી। આઈ કન્ટિન્યુડ ટુ ડ્રાઈવ ફાસ્ટ બાઇકની ગતિ કેવી હતી ફાસ્ટ હતી। કન્ટિન્યુ એટલે ચલાવે રાખવું અને મેં ચલાવવાનું ચાલુ રાખ્યું બાઇક ચાલુ રાખ્યું। અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ અને પોલીસમેન જે છે એ મને બીજા સર્કલે ઊભો રાખ્યો। ઓ શીટ ઓ આઈ વિસ્પર્ડ ધ પોલીસમેન અપોરેચ્ડ મી
ફરીથી આપણે આ લાઈન વાંચીએ કે આઈ કન્ટિન્યુડ ટુ ડ્રાઈવ ફાસ્ટ અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ ઓ શિટ આઈ વિસ્પર્ડ ધ પોલીસમેન એપ્રોચ્ડ મી શું થશે કે મેં બાઇક ચલાવવાનું ચાલુ રાખ્યું કન્ટિન્યુ એટલે ફાસ્ટ ચલાવવાનું ચાલુ રાખ્યું અને પોલીસમેન જે છે એ મને નેક્સ્ટ સર્કલ એટલે બીજા સર્કલે ઊભો રાખ્યો ઓ શિટ વિસ્પર્ડ એટલે ધીમેથી બોલવું અથવા મનમાં ગણગણાવવું ગુડ મોર્નિંગ યુ રન ધ રેડ લાઇટ પોલીસે શું કહ્યું સુપ્રભાત પોલીસે મારી પાસે આવી પહોંચ્યા અને કહ્યું સુપ્રભાત તમે લાલ લાઇટ ઓળગી ગયા છો પોલીસમેન કહે છે કે હું તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને તમે તમારા પેપર આપો કેન્ટ આઈ સી યુ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર એટલે પોલીસમેને કહ્યું તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર આપો પ્લીઝ એટલે મહેરબાની કરીને આઈ ગોટ ઓફ માય બાઇક એટલે હું બાઇક પરથી ઉતર્યો આઈ ટેપ્ડ માય બ્લેક પોકેટ અને હું મારું ખિસ્સું તપાસવા લાગ્યો આઈ સર્ચડ ઇન માય બેગ અને હું મારી બેગ પણ તપાસવા લાગ્યો આઈ પીપડ ઇન ટુ માય સાઇડ કેશ પીપડ એટલે પણ તપાસવું અને હું મારી સાઇડની પેટી પણ બાઇકમાં હોય એ પણ હું તપાસવા લાગ્યો નો સિંગ ઓફ માય વોલેટ શું કહે છે કે નો સિંગ ઓફ માય વોલેટ એટલે મને કોઈ જગ્યાએ મારું પાકીટ મળતું નથી મને માફ કરો એક્સક્યુઝ મી ઓફિસર આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ આઈ એમ ઇન અ હરી શું કહે છે કે હું મારું પાકીટ ઘરે ભૂલી ગયો છું અને હું ઉતાવળમાં હતો હરી એટલે ઉતાવળમાં આઈ સેડ ઓફ કોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ પોલીસે મારી મહેરબાની સ્વીકારી નહીં હી ટોલ્ડ મી કીપ યોર બાઇક હર હી ટોલ્ડ મી એટલે તેને મને કહ્યું કીપ યોર બાઇક હર તમારું બાઇક અહીંયા મૂકી દો અથવા અહીંયા મૂકો ગો હોમ એન્ડ કમ વિથ ધ લાયસન્સ અને તમે ઘરે જાઓ અને તમે તમારું લાયસન્સ લઈ આવો લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ લકીલી એટલે સદનસીબે અચાનસીબે થોડાક સિક્કા મારી બેગની અંદર હતા આઈ કેચ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ ટ્રાન્સપોર્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે સામાજિક વાહન સોરી પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે સાર્વજનિક વાહન હું સાર્વજનિક વાહન પકડીને ઘરે પાછો ગયો એટ હાફ પાસ્ટ ટાઈમ ત્યારે 9:30 થયા હતા અ રિટર્ન્ડ ટુ ધ ઓફિસર અને હું ઘરેથી ઓફિસર પાસે આવ્યો આઈ શોવડ હિમ માય ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર અને મારા ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર જોયા આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાઇક અને મેં દંડ ચૂકવ્યો અને મારી બાઇક પાછી મેળવી
When I kicked my bike again, the time was 9:15. શું કહે છે કે જ્યારે મેં મારી બાઈક પાછી મેળવી ત્યારે 9:45 સમય થયો હતો અને ખૂબ જ મોડું થઈ ગયું હતું. આઈ નાવ માય બોસ વિલ બી વેરી એંગ્રી. મને ખબર હતી કે મારા બોસ વધારે ગુસ્સે થશે, વધારે ગુસ્સે મારા પર થશે. સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ. તેથી મેં રસ્તામાં રસ્તો ઝડપથી કાપ્યો. વેન આઈ અરાઈવડ એટ માય ઓફિસ. અને જ્યારે હું મારી ઓફિસે પહોંચ્યો, ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ. અને મારા ઓફિસનો દરવાજો કેવો હતો? ક્લોઝ એટલે બંધ હતો. ધ મેન ડોર વોઝ ઓલ્સો ક્લોઝડ. અને મારા ઓફિસનો મેન દરવાજો પણ કેવો હતો? બંધ હતો. Then I realized the mistake. I checked the day. અને ત્યારે મને મારી ભૂલ સમજાઈ અને એને ચેક કર્યું. Checked the day on my cell phone. It was a Sunday. અને ત્યારે મેં મારો ફોન ચેક કર્યો અને જોયું તો ત્યારે શું હતો? સન્ડે હતો. અને ત્યારે એને એની ભૂલ સમજાઈ. અને આપણે પણ આવી ઘણીવાર ભૂલ કરતા હોઈએ છીએ. આપણી સાથે પણ ક્યારેક આવી ઘટના બની હશે. ફરીથી એકવાર આપણે આ ટોપિક વાંચી લઈએ કે વેન આઈ અરાઈવડ એટ માય ઓફિસ આઈ વોઝ સરપ્રાઈઝ. એટલે આશ્ચર્ય થઈ ગયો, ચકિત થઈ ગયો અચાનક કે ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ. એટલે મારા ઓફિસનો દરવાજો બંધ હતો. ધ મેન ડોર વોઝ ઓલ્સો ક્લોઝડ. એટલે એના ઓફિસના મેન દરવાજો પણ બંધ હતો. ધેન આઈ રિલીઝડ ધ મિસ્ટેક. તેને તેની ભૂલ સમજાઈ ગઈ. આઈ ચેકડ ધ ડે ઓન માય સેલ ફોન. ઇટ વોઝ અ સન્ડે. જ્યારે એને ફોન ચેક કર્યો ત્યારે શું નીકળ્યું? સન્ડે નીકળ્યું. હવે આ ડિફરન્સ એક્સપિરિયન્સ. એટલે એને કેવો અનુભવ થયો કે તે સવારમાં ઉતાવળમાં હતો, પછી એને બાઇક લાઇસન્સ ભૂલી ગયો, પછી એને ઘરે પાછું જવું પડ્યું. એવી એની દરેક ભૂલો આપણને આ ડિફરન્સ એક્સપિરિયન્સમાં જોવા મળી. આ એક્ટિવિટી 7 આપણું અહીંયા પૂર્ણ થાય છે.